અત્યારે આ જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે કે જેના ઉપર બિલકુલ એવું ક્લેમ કરવામાં આવે છે કે ઇન્ડિયાની ઘણી બધી વેબસાઇટ્સ ઉપર આવા એટેક્સ કરવામાં આવ્યા છે. વેલ, હલો એન્ડ વેલકમ ટુ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલા ઓન ખબર છે. ફ્રેન્ડ, આજના એપિસોડમાં આપણે વાત કરશું એક આ રિસેન્ટ સાયબર ક્રાઇમ એટેકની કે જે આપણી ઘણી બધી ઇન્ડિયન વેબસાઇટ્સ ઉપર કરવામાં આવ્યો છે. વેલ, અત્યારે આ જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે કે જેના ઉપર બિલકુલ એવું ક્લેમ કરવામાં આવે છે કે ઇન્ડિયાની ઘણી બધી વેબસાઇટ્સ ઉપર આવા એટેક્સ કરવામાં આવ્યા છે, તો આ સમયે જે પણ વેબસાઇટ છે કે જે કદાચ કસે ને કસે વલનરેબલ હોય, ક્યાં તો પછી એમની પર એટેક થયો હોય યા એટેક થવાની સંભાવના હોય, તો આ બધી જે પર્ટિક્યુલર વેબસાઇટ છે તેના જે પણ ડેવલપર્સ છે તેમણે આ બધી વેબસાઇટ્સને થોડાક સમય માટે ટેકડાઉન કરી દેવી જોઈએ. વેલ, આટલું જ નહીં, બટ એવી જે પણ ગવર્મેન્ટલ કે સેમી ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન હોય કે જેના જે બી ગેજેટ્સ હોય કસે ને કસે ઇમ્પોર્ટન્ટ સર્વર સાથે કનેક્ટેડ હોય, તો આ બધા ડિપાર્ટમેન્ટની અંદર જે પણ કામ કરતા લોકો છે તેઓએ ખૂબ જ સતર્કતા રાખવાની જરૂરત છે. તેઓએ સૌ પ્રથમ તો બિલકુલ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં જે પણ ગેજેટથી તેઓ ઓપરેટ કરતા હોય, જે પણ ડિવાઇસીસ, જે પણ કમ્પ્યુટરથી તેઓ ઓપરેટ કરતા હોય, તો આ બધા જે કમ્પ્યુટર હોય તેમાં ફક્ત અને ફક્ત ખાલી સિક્યોર કનેક્શન થ્રુ જ તેમને ટ્રાન્સમિશન કરવું જોઈએ ડેટાનું, અને કોઈ પણ અનનોન વેબસાઇટ્સ કે કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ્સ ત્યાં ઓપન નહીં કરવી જોઈએ કે જેનાથી કસે ને કસે આ જે ગેજેટ છે તેને કોમ્પ્રોમાઇઝ થવાની કોઈ શક્યતા નહીં. આ સિવાય આપણે બધાએ નાની મોટી તકેદારી રાખવાની જરૂરત છે, કસે ને કસે કોઈ પણ અનનોન લિંકને આપણે ક્લિક નહીં કરીએ, કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન આપણે બિલકુલથી ડાઉનલોડ નહીં કરીએ, અને આટલું જ નહીં, આપણે હંમેશા આપણા જે પણ ડિવાઇસ હોય તેમાં એક લાઇસન્સ વર્ઝનવાળું એન્ટીવાયરસ બિલકુલથી રાખીએ. અને આ બધાની સાથે આપણે એક વસ્તુનું બિલકુલથી અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ સમયમાં આપણે કોઈ પબ્લિક વાઈફાઈનો યુઝ બિલકુલથી નહીં કરીએ, અને કોઈ બી આપણા ઇમ્પોર્ટન્ટ જે બી ટ્રાન્સમિશન હોય, આપણા કોઈ ટ્રાન્ઝેક્શન્સ હોય, તો એ આપણે બિલકુલથી પબ્લિક વાઈફાઈથી બિલકુલ નહીં કરીએ. અને આ બધાની સાથે એક બીજી વાત હું અત્યારે કહીશ કે જ્યારે પણ આપણે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ યા કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન અગર આપણે એક્સેસ કરતા હોઈએ, તો આપણી પાસે ત્રણ વસ્તુ છે જે આપણે આપણા હાથમાં છે અને જેનો આપણે બિલકુલથી યુઝ કરી શકીએ છીએ. વન ઇઝ ફોર સિક્યોરિટી, જે વિષય માટે આપણે હંમેશા મિનિમમ ટુ સ્ટેપ વેરિફિકેશન બિલકુલથી રાખવું જોઈએ. વન ઇઝ ફોર અવર પ્રિવસી, કે જેમાં આપણે બિલકુલથી મોનિટર કરવું જોઈએ કે કયા કયા અકાઉન્ટ દ્વારા આપણું પર્ટિક્યુલર અકાઉન્ટ જે છે તે લોગિન કરવામાં આવ્યું છે. એન્ડ વન ઇઝ રિપોર્ટિંગ, અગર આપણી સાથે કોઈ પણ ક્રાઇમ થાય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ક્યાં તો 1930માં બિલકુલથી રિપોર્ટ કરીએ, ક્યાં તો પછી cybercrime.gov.in ઉપર ઓનલાઈન રિપોર્ટ કરીએ. આ સાથે એ પર્ટિક્યુલર વેબસાઇટ્સ કે એપ્લિકેશનના જે ડેવલપર્સ હોય તેને આપણે રિપોર્ટ કરીએ, અને છેલ્લે કંઈ નહીં તો આપણે આપણું જે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે યા જે સાયબર ક્રાઇમ સેલ છે તેની અંદર જઈને આપણે બિલકુલથી રિપોર્ટ કરીએ. વેલ, સો ધીસ વોઝ અવર ટુડેઝ એપિસોડ વિચ વોઝ ઇન રિલેશન ટુ ધીસ રિસેન્ટ સાયબર ક્રાઇમ અટેક્સ. જલ્દી આપણે પાછા મળશું કોઈ બીજી સાયબર ક્રાઇમ અવેરનેસ ટીપ સાથે યા તો કોઈ સાયબર ક્રાઇમ સ્ટોરી સાથે. ટિલ ધેન કીપ વોચિંગ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલા.